વેલકમ ટુ ટ્રેલર રિવ્યુ ઓફ ફિલ્મ દિલ બેચારા. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે હાલ કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે આ મૂવી કોપી છે, ચોરેલી સ્ટોરી છે, તો એવું નથી. હા, ધ્યાનથી સાંભળી લેજો, આ મૂવી પ્રખ્યાત હોલિવૂડ મૂવી ધ ફોલ્ટ ઇન અવર સ્ટારની ઓફિશિયલ રીમેક છે. સીધી ભાષામાં કહીએ તો ફિલ્મને હિન્દીમાં બનાવવાના બધા હક ઓરિજિનલ ફિલ્મ બનાવનાર પાસેથી ખરીદવામાં આવ્યા છે. દિલ બેચારા કહાની છે એક અતરંગી કપલ વિશે, જેમાં બે વ્યક્તિ હરેક ક્ષણ જિંદગીની લડાઈ લડતા લડતા પ્રેમમાં પડે છે. પોતાની એ જિંદગી જે એમને જીવી નથી, જેના માટે એ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે મારે જીવવું નથી, એ જ વ્યક્તિ જીવવા માટે પ્રાર્થના કરતો હોય છે. જેમ જીવનમાં પ્રેમ આવે છે તો તેની સાથે ભાવનાઓ પણ સાથે સાથે ખેંચાઈ આવે છે. જે એક બાજુ જિંદગીના સપના બતાવે છે તો બીજી બાજુ દિલ તૂટવાનો ભય પણ જગાડે છે. દિલ બેચારા કહાની છે જિંદગી અને પ્રેમ વચ્ચેની હરીફાઈ છે, જેમાં કોની જીત થશે કોની હાર થશે એ બધું સમય પર છોડી દેવામાં આવ્યું છે. બધા સપના પૂરા થશે એ કાચની જેમ વિખરાઈ જશે, જેનો જવાબ મળશે 24 જુલાઈએ હોટસ્ટાર પર, જ્યાં બધા માટે આ મૂવી ફ્રીમાં જોવા મળશે. પૈસાની ચિંતા ના કરો, દિલની ચિંતા કરો, કેમકે સુશાંત સિંહ રાજપૂત ફરીથી દિલ જીતવા માટે આવી રહ્યા છે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં છે, જેમનો રોલ છે એક સનકી રાઇટ. ફિલ્મના દિગ્દર્શક મુકેશ ચાબડા અને સુશાંત સિંહની મિત્રતા ઘણા વર્ષો જૂની છે, એટલે જ ફિલ્મમાં પ્રોફેશનલ અને પર્સનલ ટચ બંને જોવા મળશે. ઓરિજિનલ મૂવીને હિટ બનાવી હતી તેના સંગીતે, હા એ જ રીતે આ ફિલ્મનું સંગીત આપ્યું છે એ આર રહેમાને. ટ્રેલરમાં વાગતા સંગીતથી જ લાગી રહ્યું છે આ ફિલ્મનું સંગીત આ વર્ષનું બેસ્ટ સંગીતમાંથી એક હશે. તો હવે રાહ જોઈએ 24 જુલાઈની, જ્યારે મૂવી રિલીઝ થશે. ત્યાં સુધી ફરી મળીશું. જો ટ્રેલર વિશે કંઈ કહેવું હોય તો ઇન્સ્ટાગ્રામ પર તમે લખી શકો છો. ત્યાં સુધી ફરી મળીશું.